अस्सलामु अलैकुम विद्यार्थीओ, धोरण त्रण आसपासनी पुस्तकमां आपणे रिविजन करावी रह्या छे विद्यार्थीओ। तो चालो आपणे पेज नंबर 128-132 आपणे चलावीए। तो विद्यार्थीओ चालो आपना साथी प्रकरण नंबर 19 चलावीए। छतना पंखामांथी टक अवाज आव्यो हतो, बधाए अवाज सांभळ्यो, कल्याणीए बूम पाड़ी, जो जो एक पंखीने इजा थई। पीटरे तरत ज ऊभा थई पंखीने पकड़ी लीधुं। पंखी पीड़ातुं हतुं। नवजोत अने हरभजन झड़पथी वाड़कामां पाणी लाव्या। पीटरे खूब ज प्रेमथी पंखी पर हाथ फेर्यो। तेओए पंखीनी चाँच आगळ वाटको धर्यो। पंखीए थोड़ू पाणी पीधुं, ते पाखो हलावतुं हतुं। नवजोते बधाने पाछुं खसी जवा कह्युं। बधाए जोयुं, पंखी उड़वानी मथामण करतुं हतुं। थोड़ी ज वारमां पंखी उड़ी गयुं। बीजा दिवसे शाळामां बाळकोए एक पंखीने वड़खणमां उड़तुं जोयुं। बधाने जाणवुं हतुं कि आ इजा थई हती, ए ज पंखी हतुं के बीजुं। तेओए जल्दीथी पंखो बंद करी दीधो। पंखीने जोवा तेओ तारी पाड़वा माण्या। याद करो ने लखो एकमनी विगतने आधारे नीचे आपेला वाक्यने योग्य क्रममां गोठवो। पंखी उड़ी गयो 5 नंबर, पंखीने पंखाथी इजा थई हती 2 नंबर, पीटरे प्रेमथी पंखी पर हाथ फेर्यो, 1 बाळकोए पंखीने वड़खणमां फरतुं जोयुं, 9 जोत अने हरभजन जल्दीथी वाड़कामां पाणी लઈને આવ્યા। શંકરની બિલાડી। શંકર ખૂબ જ ખુશ છે, એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો। એક સવારે શંકર બિલાડીના રડવાનો અવાજથી ઉઠી ગયો, તે વાડા તરફ દોડ્યો। તેને જોયું કે બિલાડી રડતી 3 બચ્ચાને પંપાડતી હતી, 1 બચ્ચું ખોવાયેલું હતું। શંકર વાડાની બહાર ગયો, તેની બહેન માલિની 1 બચ્ચાને રમાડી રહી હતી। શંકરે માલિનીને વાડામાં બોલાવી, માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી। બિલાડીનો અવાજ કેવો હોય છે, તેમને કયા પ્રાણી ગમે છે, કેમ? મીનુને ગાય છે, ગાયનું નામ ગંગા। મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે। એક દિવસ ઝડપથી આવું સ્કૂટર ગંગા સાથે અથડાયું, તેના પગને ઈજા થઈ। પગના ગામમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું। વિચારો અને કહો, મીનુના કુટુંબના લોકો શું કરશે, જુઓ અને લખો। ચંદુ ધોબી તેના ગધેરાનું ખૂબ જ ધ્યાન રાખે છે, ગધેરો પણ તેનો ઘણા કામ કરે છે। ચિત્રો જુઓ અને ચંદુના તેના ગધેરા માટે શું કરે છે તે લખો। ચંદુ ગધેરાને નવડાવે છે, ચંદુ ગધેરાને ઘાસ ખવડાવે છે, ચંદુ ગધેરાને પાણી પીવડાવે છે, ચંદુ ગધેરાને ફૂલોથી શણગારે છે। જો તમારા ઘર કે પડોશમાં કોઈના ઘેર પાલતું પ્રાણી છે, કહ્યું, હા મારા ઘરે કૂતરા પાળેલા છે અને મારા પાળેલા કાકા ત્યાં પાળેલી છે, ગાય પાળેલી છે। તમારું પાલતી પ્રાણીનું નામ શું છે? મારા પાલતુ પ્રાણી કૂતરાનું નામ શેરું છે। તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો? જ્યારે એ ભૂખ્યું હોય તેને રોટલીને કે બિસ્કિટ ખવડાવ્યું, કોઈ એને ખીચવે તો એ ખીજવનાર વ્યક્તિને ઠપકો માપી, ઈજાગ્રસ્ત થાય, સામાન્ય ઈજા હોય તો તે પર દવા, ઠંડી કે ગરમી અનુભવે, ઠંડીમાં તેના રહેવાનું સ્થાનને યાદ કરો અને લખો। ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે। નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આવ્યા છે, ખોટી વિગત લખો। પ્રાણીનું નામ કૂતરો, ગાય, ભેંસ, બળદ, બિલાડી, મરઘી, માછલી, સસલું, મધમાખી। કૂતરો આપના ઘરની ચોકી કરે, ગાય ભેંસ તે દૂધ આપે છે, બળદ તે ગાડું ખેંચે છે, બિલાડી તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે, મરઘી તે ઈંડા આપે છે, માછલી ઘરની શોભા વધારે છે, સસલું આપણે તેને ખૂબ જ પસંદ કરીએ છીએ, મધમાખી તે આપણે મધ આપે છે। પાણીની પરબ, મોઢાવાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો, ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો, વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની દારી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘરને સારામાં લટકાવો, દરરોજ તેમાં પાણી ભરો। કયું પક્ષી પાણી પીવામાં આવે છે તેનું અવલોકન કરો, વિચારો અને લખો। આપની જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે,
घनी वस्तुओ मानवीओ अने प्राणीओ बंने जरूरी छे। आवी त्रण वस्तुओना नाम लखो। मानवीओने उपयोगी हवा, प्राणीने उपयोगी हवा, मानवीने उपयोगी खोराक, प्राणीने उपयोगी खोराक, आराम अने ऊंघ। आराम अने ઊંઘ વિચારો અને કહો, આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાઈએ છે। તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે તમે કોઈ, તો વિદ્યાર્થીઓ તમારે પેજ નંબર 128 થી 132 સુધી તમારે પાઠનું વાંચન કરવાનું છે, બરાબર છે। પાઠનું રિવિઝન કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ, પેજ નંબર 128 થી 132 પાઠનું વાંચન કરવાનું છે। આપણે પેજ નંબર 133 થી 135 આગળ ચલાવીશું। અલ્લાહ હાફિઝ।